ट्विचर स्टूडेंट समीकरण युग्म मा आ उकेल मेलवाना देखो एनी अंदर जो छेद में x અને y આવે શું આવે છેદ માં x અને y તો ધરવાનું કેમ ધરવાનું એટલે છેદ માં x છે એટલે x લખ્યા ઉપર 2 આયા જો અને અહીંયા પણ છે છેદ માં x ઉપર 5 તો આના અવયવ એક પડે ને 2 2 એટલે 5 ના અવયવ 5 1 5 તો બંને માં સમાન કોણ છે 1 એટલા માટે એ લખો 1 અને બંને માં છેદ માં x એટલે બંને માં છે કોણ 1 ના છેદ માં x બરાબર શું લઈ લીધું એમ આ બંને ની અંદર કોણ છે 1 ના છેદ માં y એના બરાબર શું લઈ લીધું અને પછી એના મુજબ આની અંદર કિંમત મૂકી દીધી અહીંયા જો 2 છે એ લખી આપ્યું 2 અને 1 ના છેદ માં x એટલે શું ધારી લીધું આપણે 1 આ સમીકરણ શું બની ગયું 2a પ્લસ 3 1 ના છેદ માં y તો 3 ના 3 1 ના છેદ માં y એટલે શું આવશે 3 समीकरण एक चार वर्गमूल x - 9 वर्गमूल y =
तो ऊपर बनने वाचे तो एक कोण से a बराबर कितना हो से b અહીંયા તમે ત્રણ પણ લઈ શકો બરાબર આપણે એક જ લેશું દાખલો થઈ જશે આ આપણે લીધું આ ધારી લીધું જેવું લીધું એટલે તમારો સમીકરણ આ બની જશે બે ના બે એક ના છેદ માં x એટલે શું આવી જશે a ત્રણ ના ત્રણ અને એક ના છેદ માં y એટલે શું આવી જશે b અને બરાબર b આ શું થઈ ગયું આપણું સમીકરણ a એવી જ રીતે બીજું અને એક રીત અહીંયા चार ना छेद पर वर्गमूल x है तो શું થઈ જશે चार एक ना छेद पर x એટલે a ઓછા 9 एक ना छेद पर वर्गमूल y b बराबर ઓછા આ શું થઈ ગયું હવે આપણે લોગ ની રીત ચોકડી ગુણાકાર આદેશ જે કરવું તે આપણે લોગ કરીએ બરાબર લોગ ને અલગ રીતે કરીએ છે આપણે સમીકરણ 1 ને કેટલા વડે ગુણશું 4 4 વડે ગુણો आने चार वजह पूरी है चार दो आठ ए चार तेरी बार भी नया चार दो ने आसुत है कि समीकरण एक लोग थे कि अबे समीकरण बे ने ले बात समीकरण बे ने मैंने क्या लाया देखो बात बे वर्डे बोल आने बे वर्डे पूरी है तो चार दो आठ ए और छह नौ छो छत्रीस भी नया चार बे ने कितना डिग्री बन चाहिए बे होते चार दो आठ नौ दो अधर अनया बे को आसुन है क्यों समीकरण जब आपने बे समीकरण नवा में डाल बिल्कुल मैं जो आठ है आठ है समान दे दिया तब फिर लक्ष्य सु समीकरण त्रण अने चार पर थी समीकरण त्रण आठ ए बत्ता बार बी बराबर आठ आठ ए ओछा अधर बी बराबर ओछा बनने सहगुणों को समान थे क्या निशानी अलग अलग करनी पड़े तो लोग थे इधर निशानी अलग अलग करिए बत्ता ओछा ओछा न बत्ता ओछा न बनने निशानी अलग अलग से बाद बाकी रहे सबके सब खाने बाद बाकी चीज बनने निशानी सरखी से रहे सरवारों थे बार ने अधर नो सरवारों अधर नो क्या निशानी बत्ता बार ने अधर 30 बी बराबर અહીંયા બે નિશાની કેવી છે સરખી છે એટલે સરવાળો થશે કેટલા આવશે 10 આઠ મોટા નિશાની હતી અહીંયા કિંમત કોની મળશે બી ની વેલ્યુ તો બી બરાબર અહીંયાથી 30 લઈ જઈએ પહેલેથી 10 પ્લસ છે લખવાનું લખવાનું બાકી જ ચાલશે અને અહીંયાથી 30 ગુણાકારમાંથી ક્યાં જશે 0 0 ઉભી કે જવાબ શું આવ્યો 1 ના છેદમાં એના પછી બરાબર એના પછી એક કિંમત મેળવી એટલે સમીકરણ કોઈ પણ એક માં મૂકી દે આપણે સમીકરણ એક માં જ મૂકી સમીકરણ એક માં b બરાબર 1 ના છેદ માં 3 સમીકરણ એક લખ્યા 2a plus 3b બરાબર 2 હવે જ્યાં b દેખાય ત્યાં 1 ના છેદ માં 2a प्लस 3b बराबर b b ની જગ્યાએ શું મૂકવાનું છે 1 ના છેદમાં 3 જે કિંમત મૂકી ત્યાં જ કંઈ થતું હશે જો અંશ અને છેદ સરખા સરખા એવું નહીં આવ્યું શું અહીંયા 2a plus 1 = 2 અહીંયાથી કોની કિંમત મળશે a ની તો એને એકલો કરવા પહેલા a વગર તો બરાબર ની બીજી બાજુ જશે તૈયાર છે 2a = 2 આ વત્તા 1 જશે કેટલા જશે 2 એ અહીંયા બંને નિશાની અલગ અલગ બાદબાકી 1 બે મોટા નિશાની વત્તા a બરાબર હવે અહીંયા બે ગુણાકારમાં છે ને લઈ જાવ તો અહીં ક્યાં જશે આપણે બંને કિંમત મળી a અને b ની તો સમીકરણ કયા સ્વરૂપમાં આવ્યું x અને y તો x અને y માં ફેરવવા પછી આપણે જે ધાર્યું હતું ત્યાં પછી એને આ રીતે લખશું હવે 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર a અને 1 ના છેદમાં વર્ગમૂળ y બરાબર b પરથી કિંમત મૂકીએ 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર a a કેટલા છે 1 ના છેદમાં અહીં અંશ અને છેદ આપેલું છે બરાબર પ્રથમ આપણે ડાયરેક્ટ શું કરીશું ઉલટ સુલટ અહીં ઉલટ સુલટ કરીએ એટલે વર્ગમૂળ x ના છેદમાં 1 અને અહીં સુધી જશે 2 ના છેદમાં 1 દરેક સંખ્યાના છેદમાં 1 તો હોવાના એટલે ન લખો તો ચાલે એટલે અહીંયા આમ આવી વર્ગમૂળ x
અહીંયા શું આવ્યું બે કિંમત મળી પણ કોની મળી વર્ગમૂળ x ની મળી તો અહીંયા વર્ગમૂળ દૂર કરવા બરાબર તો વર્ગમૂળ દૂર કરવા બંને બાજુ તમારે શું લઈ લેવાનું વર્ગ જેવો વર્ગ લેશો જ્યાં વર્ગમૂળ x છે અને 2 છે એનો શું લઈ લેવાનો વર્ગ જેવો વર્ગ લેશો ને વર્ગમૂળ દૂર થાય એટલે જવાબ શું આવશે x એ કઈ રીતના થયું વર્ગમૂળ x નો વર્ગ વર્ગમૂળ નો મતલબ થાય 1 ના છેદ માં 2 એની ઘાત અને અહીંયા છે 2 આ 2 2 આવ્યું શું x ની ઘાત 1 યાદ સમજાયું આપણે યાદ રાખવાનું કે વર્ગમૂળ માં કોઈ સંખ્યા હોય અને એનો વર્ગ હોય અંદર જે હોય તે જ વર્ગ વર્ગમૂળ દૂર થઈ જાય અહીંયા શું થશે 2 2 4 આ એવી જ રીતના y ની કિંમત एक ना छेद में वर्गमूल y बराबर b b आपने मेरो तो एक ना छेद में 3 तो लिखो ना एक ना छेद में 3 उलट सुलट कर सुले वर्गमूल y ना छेद में 1 3 ना छेद में 1 દરેક સંખ્યા ના છેદ માં 1 તો હોય એટલે ન લખો તો ચાલે એટલે આવું આવશે વર્ગમૂળ y બરાબર બરાબર હવે અહીંયા તમારે શું કરવું પડશે બંને બાજુ વર્ગ લઈ લેવા અહીંયા થશે વર્ગમૂળ y એનો વર્ગ અહીંયા 3 અહીંયા વર્ગમૂળનો વર્ગ હોય તો વર્ગમૂળ દૂર થાય કે જવાબ આવે y ને 3 નો વર્ગ થશે આ તમને જે કિંમત મળી સમીકરણ xy સ્વરૂપે તો સમીકરણ xy નું મળવું x અને y ની કિંમત મળવી છે અને અહીંયા આપણે મળી પછી લખવાનું આથી ઉકેલ x 4 y 0 સમજાઈ ગયું તો હા આનું રિવિઝન જેટલું કરશો એટલું આવડશે બરાબર આને જેવા દાખલા છે તો આ તમને